ઘણાની કોમેન્ટ હતી કે તમારા ગામનું નામ શું છે, તો મારા ગામનું નામ છે ને ત્યારે હીરા બહુ ફૂલ મંદી હાલે છે, મંદી તો હાલે જ ને, જાહેર કે ફેરવે કેમ ફેરવે, છોકરા કઈ વાત સાંભળતા નથી હો, એ નાવાની મજા આવી ગઈ છે. મારે કૈલાસબેન ને પૂરી વણે, હવે મનીનો વારો, અટાણું થી મેં ઢેબરા તળા ને હવે મનીનો વારો. જય માતાજી મિત્રો, રામ રામ બધાને, કેમ છો બધા મજામાં? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નાય ધોઈ ફ્રેશ થઈ ગયા છે, તો હવે આજ છે રાંધણ સેટનું નવું નવું બધા રાંધશે આજ, કેમ કે કાલે હાથમના દિવસે ચૂલો ન સળગાવવાનો હોય ને, તો આજ બધાએ રાંધીને આજ રાંધી નાખશે ને કાલ બધાને ટાઢું ખાવાનું, તો એવી પરંપરા છે. ઘણા કોમેન્ટ કરતા હા કે તમારા ગામનું નામ શું છે, તો મારું ગામનું નામ છે ને સથરા છે, મોવા તાલુકામાં આવેલું છે. મોવા તાલુકાના સથરા ગામમાં હું રહું છું, આ નિશાળની બાજુ બાજ રહું છું, આ અમારી પ્રાથમિક શાળા છે એની બાજુમાં અમે રહીએ છીએ. તો આજ અમારું ગામ છે સથરા ગામ, તો મારું સથરા ગામ છે, તો હું સથરા ગામમાં રહું છું. મારો વિડીયો ગમે ને તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા જો અમારા બા ને શું કરે છે, પતિકને રમાડે છે, કપટ તો મારા પતિકને રમાડે છે. પતિક તું શું ખાય ભાઈ, હે શ્રીફળ ખાય? જો અમારા પતિક જો અટાણામાં ખાવા માંડ્યો છે, શ્રીફળ ખાય છે. મારા બા શ્રીફળ કાઢે ને અમારા પતિક શ્રીફળ ખાય છે. કા ભાઈ શ્રીફળ ખાય ને, હે ગોલી, હે આપણે જોઈએ કેવું હું કામ કરે છે. આ તો રાંધણ સેટ છે એટલે બહુ મજા આવશે, નવું નવું બધું રાંધી રાંધીને બધાને ખાવાનું છે. તો કાલે હાથમને દી તો બધું ટાઢું જ ખાવાનું હોય, તો આજ તો ઢેબરા ને એવું બધું બનાવશે, તો આપણે જોઈએ કેવી રીતે ઢેબરા બનાવે. તો ઢેબરા ને એવું કાલે ખાવાનું ટાઢું, કાલે શીતળા સાતમ છે એટલે કંઈ રાંધવાનું ન હોય તે દિવસ, તો બધું ટાઢું ટાઢું ખાવાનું. તો આજ તો બધું રાંધી રાંધીને મૂકી દેવાનું. તો જાય તો બધાએ પહેલાં કામ કરે છે, સવારમાં પોરમાં સિરાવી ને બધા કામે બેસી ગયા છે. તો અમારા પરેશ અહીં કામ કરે, જો અમારા પરેશ કામ કરે તો બધા અહીં કામ કરે છે. સંદીપ હેરકું કટિંગ લઈ જવો, ત્યારે હીરા બહુ ફૂલ મંદી હાલે છે, મંદી તો હાલે જ ને. હા એ હશે વાત, બે વર્ષથી મંદી છે, બધાને મંદી છે, આપણે એકલાને કામ મંદી છે, આપણે એકને હોય તો એમ થાય કે આપણે એકલાને મંદી છે. હા એ તો એમ જ હોય ને. તો સંદીપ તો જો બધાને હીરા જોઈ છે, બેનભાઈને વાળ કપાવા લઈ ગયા હા ને, તો જો વાળ કપીને લાવ્યા છે, ને બેન નાની બેન નાય છે. દેવાનજી તું નાય છે બટા? જો અમારે દેવાનજી નાય છે અહીંયા ને અહીંયા અમારો પૂથીઓ વાળ કપ, કેવા વાળ કપા, હે કેવા વાળ કપા, હેલા દેખાડ તો કેવા વાળ કપા, બધાને જોયા કરે ને મહેમાન હોય ને તે જોયા કરે. મહેમાન હોય તો કવરાવે નહીં, નગર તો એકલો હોય તો બહુ કવરાવે, એ આ પતું એવો છે. બધા એકલો હોય તો કવરાવે, મહેમાન ભાળીને શાંત બી જાય એમ કહે કે આ કેટલો બસાવ છોકરો સારો છે, આ મહેમાન ભાળીને શાનમ ન સપ. મારા બા જો અહીં શા હેર કે ફેરવે, કેમ ફેરવે મારી બા સાહેબ, ફેરવે બાવે સાહેબ ફેરવી લીધી. આમ જો પતિ ખતર નાય નાય, એ પતિ એ પતુ જાસ તો નાય છે. છોકરાઓ છોકરા કઈ વાત સાંભળતા નથી હો, એ નાવાની મજા આવી ગઈ છે. પતુ પતુ મજા આવી ગઈ ભાઈ નાવાની, હે હવે જો બપોરનો સમય થઈ ગયો છે, તો બધાએ જો બપોરા કરવા બેઠા છે, પરેશ ને સંદીપ ને. પરેશનું ધ્યાન તો પાછું ફોનમાં છે, પણ બપોરા કરવા બેઠા પણ ધ્યાન તો ફોનમાં છે. અહીંયા અમારે કૈલાસબેન આપે છે જમવાનું, તો હેલો બધાએ જમવા, જો બધાએ જમવા. શાક કેવાનું છે? તો મગનું જો કેટલું મસ્ત મસ્ત શાક છે, રસાવાળું દેશી મગનું શાક છે, હારે છે રોટલી ને રોટલો, અને એની હારે છે ખીચડી ચણા ને વટાણા નાખીને, એ પણ મસ્ત મસ્ત. જો તો બધા આવો બપોરા કરવા, તો જો બધા આ બધા બપોરા કરે છે.
મેન પતિ કહે તો બપોરા કરી લીધા પેલા, કેમ કે મને કાલ તાવ ને આવી જુ તો મેં પેલા ખીચડી ને એવું ખાઈ લીધું વેલા હેર, કઈ હવાર કઈ બહુ ખાવું એમ નતું થતું, પણ બપોરે આગળ 11 વાગે મેં ખીચડી ને એવું ખાઈ લીધું. તાવ વાળા ને બહુ રોટલો ન ખવાય તો મેં રોટલો ભાત ને ખાધા, પતું તે હું ખાધો ભાઈ, અમારા પતિ કહે હું ખાધું આઈસ્ક્રીમ ખાધું, તો અમાર પતિ કહે આઈસ્ક્રીમ ખાધું કા બેટા, હે આઈસ્ક્રીમ ખાધું ને, એ કઈ બહુ બોલતો નથી, એ એમ કે એકદમ મન દેતા નથી. રિપેરિંગ વાળા કા ભાઈ, તને રિપેરિંગ કરતા આવડે? હે પ્રતિક, જામ સાયકલ લે જો, જો સોખા સણે જો. હા ના, અમાર પૂથી રમે, ઢેબરા તળવાનું ચાલુ કરી દીધું છે, આ મને પૂરી વણે ને હું ઢેબરા તળું છું, કાંઈ જો ઢેબરા બનાવેલા છે ને આ ઢેબરા તળવા માંડું તો કાલ ખવાય ને તળેલા ઢેબરા, આને કહેવાય ઢેબરા, તો આવો બધા ઢેબરા ખાવા, જો કેવા મસ્તી ના છે ગળા ગળા, નામ કેવા હાવ ફૂલે છે હાવ, તો તમે બધા આવો ઢેબરા ખાવા. તો હવે જાયા પૂરી બનાવવાની તૈયાર થઈ ગઈ છે, અમાર બેન તો જો વણે છે, અમાર કૈલાસ બેન પૂરી વણે, હવે મનીનો વારો, અટાણું થી મેં ઢેબરા તળ્યા ને હવે મનીનો વારો પૂરી તળવાનો. આમ જો બે બે ભાતની છે, હો આ છે ઢેબરા ને આ છે તીખી પૂરી, તો બધા આવો તીખી પૂરી ને ઢેબરા ખાવા. તો અહીં જો લાડ બધા વણાય છે, જો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આમ તળાઈ જશે ઢેબરા અને પૂરી, તો આપણો આજનો દિવસ જો આવો ગયો, તો આથી આપણે આ વિડીયો અહીંયા સમાપ્ત થાય છે, તો હવે મળીએ નવા બ્લોગમાં, તો બાય બાય.